નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત સક્સેસ વેલી એકેડેમીમાં તમામ વાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે સક્સેસ વેલી એકેડેમીની સાથે તૈયારી કરતાં આપણે તમામ વિદ્યાર્થી મિત્રોને એમની જરૂરિયાત મુજબના દરેક વિડીયો પૂરા પાડી છીએ તમારી જે માગણી હતી એ મુજબનો વિડીયો માત્ર ગણતરીની કલાકોમાં તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યા છીએ આજના આ વિડીયોમાં આપણા ભારતના બધા રાજપુરુષો કે જેમની સમાધિઓ કઈ જગ્યાએ આવેલી છે અને એ સમાધિ કયા નામથી ઓળખાય છે એ દરેક વસ્તુ આપણે આ વિડીયોમાં કવર કરવા જઈ રહ્યા છીએ અને કોઈ પણ પેપર તમે ઉઠાવી લેશો કોઈ પણ ક્લાસ ટુ હોય કે ક્લાસ થ્રી હોય કોઈ પણ પરીક્ષાની અંદર એકાદું એક માર્ક્સનું તો સમાધિ સ્થળ પૂછવામાં આવેલું જ હોય છે તો માત્ર આ નાના વિડીયોની અંદર આપને સો ટકા એક માર્ક્સ મળી જાય એવી અમે મહેનત કરેલી છે તો ચલો શરૂ કરીએ રાજપુરુષોની સમાધિઓ પહેલું આપેલું છે મહાત્મા ગાંધી તો મહાત્મા ગાંધીની સમાધિ જે દિલ્હીની અંદર આવેલી છે એ રાજઘાટના નામથી ઓળખાય છે પરીક્ષામાં બે રીતે પૂછી શકે છે કે રાજઘાટમાં કોની સમાધિ આવેલી છે તો પણ આપણે મહાત્મા ગાંધી લખી શકીએ છીએ અથવા ક્યારેક એવું પૂછે છે કે મહાત્મા ગાંધીની સમાધિ ક્યાં આવેલી છે તો ત્યાં રાજઘાટ જે દિલ્હીની અંદર સ્થિત છે એના પછી આપેલું છે જવાહરલાલ નહેરુ તો જવાહરલાલ નહેરુની સમાધિ દિલ્હીની અંદર આવેલી છે જે શાંતિવન તરીકે ઓળખાય છે ત્રીજું આપેલું છે લાલ બહાદુર શાસ્ત્રી જેમની સમાધિ દિલ્હીમાં આવેલી છે જે વિજયઘાટના નામથી ઓળખાય છે એના પછી આપેલું છે ઇન્દિરા ગાંધી જેમની સમાધિ દિલ્હીમાં છે અને ઇન્દિરા ગાંધીની સમાધિ શક્તિ સ્થળના નામથી ઓળખાય છે એના પછી આપેલું છે ચૌધરી ચરણસિંહ જેમની સમાધિ દિલ્હીમાં આવેલી છે અને જે કિસાન ઘાટના નામથી ઓળખાય છે એક જગ્યાને કિસાન ઘાટ તરીકે ઓળખવામાં આવે છે એના પછી રાજીવ ગાંધી છે જેમની સમાધિ દિલ્હીમાં છે જે વીરભૂમિ તરીકે ઓળખાય છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જેમની સમાધિ દિલ્હીમાં છે અને તેમને ઘાટ તરીકે ઓળખાય છે ડૉક્ટર શંકર દયાલ શર્મા જેમની સમાધિ દિલ્હીમાં છે જે કર્મભૂમિના નામથી ઓળખાય છે જ્ઞાની જેલ જેમની સમાધિ ક્વારપુર પંજાબની અંદર આવેલી છે જે એકતા સ્થળના નામથી ઓળખાય છે બી આર આંબેડકર સમાધિ મુંબઈની અંદર આવેલી છે જે ચૈત્રાભૂમિ તરીકે ઓળખાય છે મહાદેવભાઈ દેસાઈ ની સમાધિ પૂનાની અંદર આવેલી છે જે ઓમ સમાધિના નામથી ઓળખાય છે મોરારજી દેસાઈ જેમની સમાધિ અમદાવાદમાં છે અને એ અભયઘાટના નામથી ઓળખાય છે આ પ્રશ્ન ઘણી બધી વખત પૂછાય ગયેલો છે કે મોરારજી દેસાઈની સમાધિ ક્યાં આવેલી છે તો અભય ઘાટ અમદાવાદ ગુલઝારીલાલ નંદા અમદાવાદની અંદર જે નારાયણ ઘાટના નામથી ઓળખાય છે ચીમનભાઈ પટેલ ગાંધીનગરની અંદર આવેલી છે જે નર્મદા ઘાટના નામથી ઓળખાય છે શ્યામજી કૃષ્ણ વર્મા માંડવી કચ્છની અંદર આવેલી છે જે ક્રાંતિ તીર્થ તરીકે ઓળખવામાં આવે છે એના પછી ડૉક્ટર કે આર નારાયણ જે દિલ્હીની અંદર આવેલી છે જેને ઉદયભૂમિ અથવા તો ઉપભૂમિ તરીકે ઓળખવામાં આવે છે અને ખૂબ જ અગત્યનું એવું અટલ બિહારી વાજપેયી જેમની સમાધિ દિલ્હીની અંદર આવેલી છે જે સદૈવ અટલના નામથી જાણીતી છે તો મિત્રો અહીંયા એક નાના વિડીયોની અંદર આપણે ભારતના જે રાજપુરુષો થઈ ગયા જેમણે ભારતના યોગદાનમાં ક્યાંક ને ક્યાંક વિકાસના કામોમાં ફાળો આપેલો છે એવા તમામ રાજપુરુષોની સમાધિ ક્યાં આવેલી છે અને કયા નામથી ઓળખાય છે એ સમગ્ર વિડીયો આપણે એક અમુક મિનિટોની અંદર જ કવર કરી લીધેલો છે તો મિત્રો પરીક્ષા આપવા જતાં પહેલાં માત્ર આ એક વિડીયોને તમે નિહાળી લેશો વધીન એક એક પ્રશ્ન પૂછાતો હોય છે પેપરની અંદર તો એ પ્રશ્નની અંદર મેક્સિમમ આપણને અહીંથી જવાબ મળી રહેશે તો આપ આ વિડીયોને નિહાળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આ ઉપરાંત સક્સેસ વેલી એકેડમીની અંદર ખૂબ જ અગત્યના પેપર સોલ્યુશન અને અલગ અલગ ટૉપિક્સના વિડીયો મૂકવામાં આવે છે તો આપ અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરશો નોટિફિકેશન ઓન રાખશો જેથી ભવિષ્યમાં આવનારા વિડીયો તમને મળી રહે આ ઉપરાંત જે કોઈ વિદ્યાર્થી મિત્રો તમને ધ્યાનમાં આવે કે આ વિદ્યાર્થી મિત્ર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે માત્ર આપ અડધી મિનિટનો સમય કાઢીને આપ એને આપણી ચેનલના વિડીયો શેર કરી આપશો સક્સેસફુલી એકેડેમીનો ધ્યેય એક જ છે કે પણ મિત્રને કોઈ પણ રૂપિયાના ખર્ચ વગર સંપૂર્ણ પરીક્ષાની તૈયારી કરવાનું મટિરિયલ પ્રોવાઈડ કરવું બસ આ ધ્યેયને પ્રાપ્ત કરવામાં તમે જ અમારા ભાગીદાર બની અમારા ધ્યેયને સંકલ્પ કરાવડાવશો આપણે તો માત્ર કોઈ પણ વિદ્યાર્થી મિત્રને મદદ કરવી જેની અંદર આપણો કોઈ જ સ્વાર્થ નથી માત્ર કંઈક નિમિત્ત બની આંગળી ચિંધિયાનું જ આપણે પુણ્ય કમાવાનું છે જો આપ નવા છો આ ચેનલની અંદર તો આપ અવશ્ય ચેનલ સાથે જોડાઈ જશો આ પહેલાં પણ માત્ર ટૂંકા સમયગાળામાં તમે સક્સેસ વેલી એકેડમીને ખૂબ જ આગળ વધારી છે અને જ્યારે પણ તમારી તરફથી કોઈ કોમેન્ટ મળતી હોય છે ત્યારે ગણતરીની મિનિટોમાં ગણતરીની કલાકોમાં તમારી સમક્ષ વિડીયો રજૂ થઈ જતા હોય છે આપને પણ જો કોઈ સ્પેસિફિક વિડીયોની જરૂરિયાત હોય તો આપ અવશ્ય અમને કોમેન્ટ કરશો અમે સો ટકા ખાતરી આપીએ છીએ કે તમારી તરફથી જે કોઈ વિડિયોની રજૂઆત હશે જે કોઈ ટોપિકની રજૂઆત હશે સો ટકા તમારી સમક્ષ હાજર કરી આપીશું તો આપ અવશ્ય આ ચેનલને જોતા રહો ટૂંક સમયમાં આ જ રીતના નવા વિડીયો પણ તમારી સમક્ષ આવતા રહેશે જય હિન્દ જય ભારત જય ગરવી ગુજરાત